ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને લઈને લોકડાઉન આપી દેવામાં આવી છે ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં આજે 3 દિવસથી સતત બંધના કારણે બહારથી શાકભાજીની આવક ઓછી જણાઈ હતી. તેમ છતાં શાકભાજીના વેપારી ભાઈઓ દ્વારા અગાઉ જે ભાવ હતો તે ભાવે જ ગ્રાહક પાસેથી લેવામાં આવી રહ્યા છે, જેથી કરીને ગૃહિણીઓમાં ખુશી જોવા મળી રહી છે. કચ્છમાં ઘણી જગ્યાએ એવા શાકભાજી તથા નાળિયેરના ભાવ વધારો પણ લેવામાં આવે છે, પણ અબડાસા તાલુકાના નલિયામાં વ્યાજબી ભાવ રીતે શાકભાજીના વેપારીઓ ભાવ લે છે એ એક માનવતા કહી શકાય. હાલમાં કોરોના વાયરસની મહામારી છે અને 14,000થી વધારે કેસ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું. 14,296 કેસ સામે આવે છે અને 157 લોકોના 24 કલાકમાં ગુજરાતમાંથી મોત નિપજ્યા છે. તેમજ સુરતની હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 4 કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે આવા સમયે લોકડાઉન કરેલ હોય ત્યારે અબડાસા એક બાજુ તાવની બીમારી વધારે જોવા મળી રહી છે. હોસ્પિટલમાં કલાકમાં 2 કલાકમાં સુધી લાઇન લગાવવી પડે છે અને ખાનગી હોસ્પિટલમાં આજે સવારથી જ મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં ડૉક્ટર ગોપાલને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે પહેલાં કરતાં વધારે તાવ અને ઉધરસ હાલમાં જોવા મળી રહી છે. આમ એક તરફ રોગચાળોનો વાવડ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ શાકભાજીના વેપારીઓ મર્યાદિત ભાવ લઈ અને માનવતા દાખવી રહ્યા છે. આમ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યા છે. ત્યારે આવા સમયે અબડાસાના નલિયામાં પણ આજે 3 દિવસથી બંધ હોવાના કારણે બહારની શાકભાજી આવી ન હોવા છતાં આંતરિક શાકભાજીના ભાવો મર્યાદિત રાખવામાં આવતા ગૃહિણીઓમાં પણ જાણે કે ખુશી જોવા મળી હતી. આમ શાકભાજીના વેપારીઓ મર્યાદિત ભાવ લઈ રહ્યા છે, જ્યારે અબડાસા સિવાયના અલગ બીજા વિસ્તારોમાં જ્યારે લોકડાઉન હોય છે ત્યારે વધુ ભાવ લેવામાં આવતા હોય છે. પરંતુ અહીંયા હાલમાં અબડાસા વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાના લઈને લોકડાઉન આપી દેવામાં આવ્યું હતું, ત્યારે હાલમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ નીપજ્યું હોય અને વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ હોય, જેને લઈને ઉધરસ અને ખાંસીના રોગના પ્રમાણ વધારે જોવા મળ્યું હતું, જેને લઈને લાંબી કતારો પણ દવાખાનાઓમાં ખાનગી હોસ્પિટલોમાં જોવા મળી રહી છે. નલિયાથી રમેશભાઈ ભાનુશાલીનો રિપોર્ટ. નામ શું તમારું? રાઠોડ કાંતિભાઈ માનસંજી. હા, શાકભાજીનો ધંધો છે. આ કોરોનાની મહામારી ચાલી રહી છે, એના સાથે શાકભાજી 1 ઓગસ્ટે 3 દિવસ લોકડાઉનની અસર ખોલી રાખી છે ને જે બજારમાં ભાવ આવતો એનાથી પણ થોડોક ઘણો ઓછો લે છે. ભાવ વધારે કોઈ ફ્રૂટમાં નહીં કે ઓના નહીં કે લૂટમાર કે એવું કંઈક છે, ભાવ છે રિઝનેબલ ભાવ છે. ભુજમાં લોકડાઉન છે, અછતના ભાવ ત્યાં લઈ જઈએ પણ ત્યાંથી અમે